आपनुं स्वागत छे, हुं छुं पंकज। शरूआत महत्वपूर्ण समाचारथी। गांधीनगर पासेना रायपुर गामे बड़ियादेव माटे वरघोड़ो निकळ्यो। साणंद बाद गांधीनगरमां पण मोटी संख्यामां लोको एकत्र थया। चार तारीखे बड़ियादेवनो वरघोड़ो निकळ्यो। कोरोनानी गाइडलाइन प्रमाणे पोलीसे दरेक गाममां सूचनाओ आपी हती, तेम छतां गामना केटलाक लोकोए पोताना स्वार्थ माटे आ कृत्य कर्युं छे। पोलीसनी मंजूरी पण लीधी नथी। टोळामां मोटाभागना लोको मास्क वगर नाचता देखाय छे। जेवो ज आ वीडियो वायरल थयो के पोलीस एक्शनमां आवी गई। मास्क विनाना लोकोनी ओळख पण करी अने मास्कनो दंड पण वसूलवामां आव्यो। पोलीसे गुनो दाखल करीने 46 लोकोनी अटकायत करी लीधी। वीडियोमांथी वेरीफाई करी वधु लोकोनी पण अटकायत करवामां आवशे। कोरोनाने कारणे गांधीनगरमां लोकोना हाल बेहाल छे। केटलाय लोकोए पोताना जीव खोया छे। ગામડાઓની સ્થિતિ પણ બદતર બનતી જઈ રહી હતી, છતાં લોકો આવી અંધશ્રદ્ધામાં ટોળાશાહી કરી રહ્યા છે। ચાર તારીખના રોજ બપોરના ધાર્મિક વિધિ કરવામાં આવે એનો વિડીયો વાયરલ થયેલો। પોલીસને ખબર પડતા, પોલીસના ધ્યાન ઉપર આવતા તુરંત જ એક્શન લીધા છે। એમાં ગુનો દાખલ કરેલો છે અને અત્યાર સુધીમાં 46 માણસોને અટક કરવામાં આવેલ છે। જે ઢોલને દાખલા વગાડતા હતા એ પણ સીજ કરવામાં આવેલ છે। અમને આ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને વિડીયોમાં હજુ પણ જે દેખાય છે આઈડેન્ટિફાય કરીને અમને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। તો બે દિવસ પહેલા સાણંદમાંથી પણ અંધશ્રદ્ધાની એક તસવીર સામે આવી હતી। નિદ્રાળ અને નવાપુર ગામમાં 15 દિવસમાં કોરોનાથી ઘણા લોકોના મોત થયા છે। એવામાં ગામ લોકોએ માનતા રાખી કે કોરોના ગામમાંથી દૂર થશે તો ગામના મંદિરમાં જળાભિષેક કરીશું। મહિલાઓ માટલામાં પાણી લઈ મંદિરે જશે અને તેમાંથી મંદિરનો જળાભિષેક કરીશું। આ વાતને લઈ ગામમાં તમામ મહિલાઓ માટલામાં પાણી લઈને મંદિરે પહોંચી। આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી 18 લોકોની ધરપકડ કરાઈ। અમદાવાદ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબ શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન થયું। 15 માંગણીઓ નહીં સંતોષવામાં આવતા તેમણે વિરોધ કરવાનું નક્કી કર્યું છે। 2008થી 15 માંગણીઓ પડતર છે। અનેક રજૂઆત બાદ પણ સરકાર વિચારણા નથી કરી રહી। 7મા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહ્યા છે। સિનિયર ડોક્ટરોના સમર્થનમાં આવ્યા હવે જુનિયર ડોક્ટરો। કોરોના કાળમાં તમામ ડોક્ટરો કામથી અળગા રહેતા કફોડી હાલત થવાના એંધાણ છે। તો આ તરફ સુરતની સ્મિમેરના 90 જેટલા તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે। વેતનની વિસંગતતાને કારણે તબીબોની હડતાળ યથાવત છે। રાજ્ય સરકાર તબીબોને 1,25,000નું વેતન આપે છે। સુરત મનપા સ્મિમેરના તબીબોને 60,000નું વેતન ચૂકવાય છે। તબીબો રાજ્ય સરકાર જેટલા વેતનની માગણી કરી રહ્યા છે। સતત 23 એપ્રિલથી રજૂઆત કરવામાં આવી છે। મનપા દ્વારા માંગ ન સંતોષાતા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું। રાજ્ય સરકારે વર્ગ 2ના તબીબોનો 2,25,000 પગાર નક્કી કર્યો છે। તો આ તરફ રાજકોટમાં તબીબી શિક્ષકો આંદોલનના માર્ગે છે। પડતર માગણીઓને લઈ રાજકોટના 190થી વધુ તબીબી શિક્ષકો હડતાળ પર છે। તબીબી શિક્ષકો હડતાળ પર ઉતરતા તેની અસર કોરોનાના દર્દીઓની સારવાર પર થશે। તમામ તબીબી શિક્ષકો મેડિકલ કોલેજમાં એકત્ર થયા છે। સુરતના મેયર જન્મદિવસના દિવસે વિવાદમાં આવ્યા। પશ્ચિમ બંગાળમાં થઈ રહેલ હિંસાને લઈને કાર્યક્રમનું આયોજન કર્યું। કોરોનાને લીધે કોઈપણ કાર્યક્રમ ન કરવાની જાહેરાત બાદ પણ કાર્યક્રમનું આયોજન કરાતા 10 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી। મેયરના આ કાર્યક્રમને લઈ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકર્તાઓ પર દમન ગુજારવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં ભાવનગર ભાજપ કાર્યકર્તાઓ ઘોઘા ગેટ ચોક ખાતે ધરણા કરતા જોવા મળ્યા, વિરોધ કરતા જોવા મળ્યા। આ પ્રદર્શનમાં રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા। તો પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાનો રાજ્યભરમાંથી ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોરોના ગાઇડલાઇનના પાલન સાથે માજલપુર, માંડવી, હરણી, પંડ્યાબ્રિજ અને દિવાળીપુરા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાયું। પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હત્યા થઈ છે,
રિઝલ્ટ આવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હત્યા થઈ રહી છે, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જે રીતે હત્યા કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યો છે કે લોકશાહીના તંત્રમાં આ રીતે કોઈ પણ વ્યક્તિની હત્યા કરવી એ ન ચાલે અને મમતા સરકાર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હત્યા બંધ કરે એના માટે અમે ધરણા પર બેઠા છીએ. રાજ્યમાં હવે મ્યુકર માઇકોસિસનો ખતરો વધતો જાય છે. મ્યુકર માઇકોસિસના કેસમાં વધારો થાય છે. કોરોના વચ્ચે બીજા રોગનો પણ પગ પેસારો થયો છે. મોરબીમાં કોરોના વાયરસની સાથે હવે મ્યુકર માઇકોસિસના કેસ પણ વધ્યા છે. અત્યાર સુધીમાં અહીં 300 જેટલા મ્યુકર માઇકોસિસના કેસ નોંધાઈ ચૂક્યા છે. માનવજાત હાલ એક અત્યંત ઘાતક સમયગાળામાંથી પસાર થઈ રહી છે, જ્યાં ડગલેને પગલે જોખમ સિવાય બીજું કંઈ જ જોવા નથી મળતું. કોરોના વાયરસને હરાવવાની મથામણ ચાલી રહી છે, ત્યાં જ હવે મ્યુકર માઇકોસિસે માથું ચક્યું છે. કોરોનાથી સાજા થયેલા કેટલાક દર્દીઓમાં આ રોગ જોવા મળ્યો છે. મ્યુકર માઇકોસિસ એક એવો રોગ છે જેમાં દર્દીના શરીરમાં ફૂગનું ઇન્ફેક્શન લાગે છે અને બાદમાં શરીરના આંખ, નાક, મગજ જેવા મહત્વના અંગો પર અસર થાય છે. જો યોગ્ય સારવાર ન મળે તો દર્દીએ અંગ ગુમાવવું પડે છે. જો વધારે ઘાતક અસર હોય તો દર્દીનું મોત પણ થઈ શકે છે. મોરબીમાં રહેતા સંજયભાઈ જાનીના પત્ની સંગીતાબેનને કોરોના થયો. કોરોના સામેની જંગ તેઓ ખૂબ જ હિંમતપૂર્વક જીતી ગયા, પરંતુ થોડા દિવસ બાદ અચાનક જ તેમના નાકમાંથી ફૂગ જેવું નીકળવાનું શરૂ થયું. ડોક્ટરે નિદાન કરીને પુષ્ટિ કરી કે સંગીતાબેનને મ્યુકર માઇકોસિસ છે. રાજકોટ અમદાવાદ જઈને સારવાર કરાવી, જોકે મ્યુકર માઇકોસિસ શરીરમાં ફેલાતો હતો અને સંગીતાબેનનું મોત થયું. કોરોનામાંથી નેગેટિવ થઈ, નેગેટિવ થઈમાં બીજે દિવસે આંખમાં સોજા આવવા માંડેલ. મેં સાહેબને પૂછ્યું, મેં સાહેબ આ સોજા શેના છે? મને કીધું દવાને બાટલા ચડતા સોજા છે. પછી બીજે દિવસે પાછા સાહેબ રાઉન્ડ માર્યો, મને કે એમાં બીજું કંઈક દર્દ દેખાય છે. કે મેં તો શું દેખાય? તો મને કે સિટી સ્કેન કરાવ. મેં સિટી સ્કેન કરાવ્યું, પછી એને એમ કીધું કે દેશી ભાષામાં મને ફંગસ કહેવાય છે. આનું રિઝન કાંઈ આવતું નથી, પણ કે આની ટ્રીટમેન્ટ હજી ચાલુ નથી, પણ અહીંયા શરૂઆત છે. 100-1000 એક જણાને થાય છે. કે ખાસ કરીને જ્યારે એને તક મળે કે તકવાદી ઇન્ફેક્શન કહેવાય, જ્યારે કોઈ પણ દર્દીની બોડીમાં ઇમ્યુનિટી ડાઉન થાય. અત્યારે કોરોનાના સમયમાં ખાસ કરીને લોકોને સ્ટીરોઇડની દવા ચાલતી હોય છે, રેમડેસિવિર ચાલતી હોય છે, તો સ્ટીરોઇડના કારણે બોડીમાં ઇમ્યુનિટી ડાઉન થાય, એઝ વેલ એઝ તમારું બોડીનું શુગર લેવલ વધે. તો જ્યારે બોડીની અંદર શુગર લેવલ 200થી વધારે વધે અને દર્દીને કોઈ બીજી બીમારી હોય, તો જ્યારે એને તક મળે, ઇમ્યુનિટી ડાઉન થાય કે HIV છે અથવા તો કોઈ બીજી ડિઝીઝ છે, તો ત્યારે ફંગલ ઇન્ફેક્શન વધારે પડતું થતું હોય છે. જનરલી કોવિડ પછી અઠવાડિયા 10 દિવસ પછી ગમે ત્યારે દર્દીને ગાલે સોજો આવે, દાંતનો દુખાવો થાય, નાકમાંથી શરદી જેવું વાસ મારતું પ્રવાહી નીકળે, લોહી જેવું આવે, આંખે સોજો આવે, આંખે દુખાવો થાય, માથું દુખે, આવા કોઈ ચિહ્નો હોય તો એને તરત જ MRI સાઇનસનો કરાવી અને નિદાન કરાવવું જોઈએ. ઘણા પેશન્ટ છે જેને પરમેનન્ટ દ્રષ્ટિ તો જતી જ રહે છે, પણ કોસ્મેટિકલી ડિસફિગરમેન્ટ થઈ જાય છે અને એ આખી આંખ સહિત ઘણું બધું ભાગ કાઢી લેવો પડે છે. અને જો ટાઈમલી એનું નિદાન ન થાય તો મ્યુકોરનું ઇન્ફેક્શન મગજ સુધી પણ પહોંચી શકે છે, જે જીવલેણ સાબિત થાય છે. કોરોના મહામારી વચ્ચે રેપિડ ટેસ્ટ RT-PCR અને HRCT નો ટેસ્ટ અસંખ્ય લોકો કરાવી રહ્યા છે, ત્યારે સીટી સ્કેન કેટલું જોખમી છે, તેની કોઈ આડઅસર છે કે નહીં, તે અંગે આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી સોસાયટીના સભ્ય ડોક્ટર હેમંત પટેલે કહ્યું કે તબીબની સલાહ બાદ જ સીટી સ્કેન કરાવવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે સીટી સ્કેન કરાવવાથી કેન્સર નથી થતું. તેમના મતે આજે 21મી સદીમાં આધુનિક મશીન આવી ગયા છે. રેડિયસનો કોઈ ખતરો રહેતો નથી. આધુનિક મશીનના સમયમાં સીટી સ્કેનથી કોઈ હાનિ પહોંચતી નથી. એ બહુ આઉટડેટેડ સ્ટેટમેન્ટ કહી શકાય, કારણ કે મોડર્ન મેડિસિનમાં 2021ની અંદર જે લો ડોઝ સીટી પ્રોટોકોલ્સ આવ્યા છે અને જે મશીન્સ અવેલેબલ છે એની અંદર 1 મિલિસિવર્ટથી 2 મિલિસિવર્ટની અંદર આપણે સીટી સ્કેન ફોરેક્સનું કરી અને કોરોનાના કોમ્પ્લિકેશન શોધી શકતા હોઈએ છીએ. આ 1 મિલિસિવર્ટ કે 2 મિલિસિવર્ટ્સ એ બિલકુલ હાનિકારક નથી જ્યારે આપણે એને કમ્પેર કરીએ કોરોનાના કોમ્પ્લિકેશન્સ સાથે. જ્યારે સીટી સ્કેન થાય છે ત્યારે અમે જ્યારે જે ભાગનો સીટી સ્કેન કરવાનો હોય છે એ સિવાયનું ભાગ અમે લેડ એપ્રનથી કવર કરી લેતા આવીએ છીએ અને બાકીનો જેટલો ભાગ સ્કેન કરવાનો હોય છે એટલો જ ઓપન હોય છે. એ ઉપરાંત કોઈ એક વખત કે બે વખત સીટી સ્કેન કરાવવાથી કોઈ કેન્સર થતું નથી હોતું, કેમ કે જે અમે લોકો રેડિયોલોજિસ્ટ છે, અમારા રેડિયો ટેકનિશિયન્સ છે, જે લોકો વારંવાર અમે રોજના રોજ સીટી સ્કેન હોય કે એક્સરે હોય એના સંપર્કમાં રહેતા હોય છે, એના લીધે આજ દિન સુધી અમે કોઈ વ્યક્તિનું જોયું નથી કે એને કેન્સર થયું હોય.
नगर प्राथमिक शिक्षण समिति कौभांड सामे आव्युं। सामाजिक कार्यकरे करी हती पीआईएल बाद चौंकावनारो खुलासो थयो छे। 5 करोड़ थी वधुनी खरीदीनो खुलासो थयो। विद्यार्थीओना नामे थई छे करोड़ोनी हेराफेरी। અને હવે આગળ વાત કોરોના વાયરસના સંક્રમિતોની સારવાર માટે વપરાતા રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી અને નકલી ઇન્જેક્શન પકડાવવાનો દોર રોકાઈ જ નથી રહ્યો। હવે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી આવા નકલી ઇન્જેક્શનની ચકાસણી કરશે। જીટીયુએ આના માટે એક પદ્ધતિ વિકસાવી છે જેના દ્વારા ઇન્જેક્શનની પરખ થઈ શકશે અને જે વિનામૂલ્યે કરી આપવામાં આવશે। જીટીયુએ એફડીસીએ કમિશનરને પત્ર લખીને જાણકારી આપી। નવી ડ્રગ તરીકે મંજૂર થયા છે એટલે એની કોઈ ઓફિશિયલ મેથડ ફાર્મોકોપિયલ મેથડ અવેલેબલ નથી। એટલે અમારા અધ્યાપક ડૉક્ટર કશ્યપ ઠુમર અને એમના 2 વિદ્યાર્થીઓએ એની HPLC ઉપર એટલે કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઉપર મેથડ ડેવલપ કરી છે જેમાં આ ઇન્જેક્શનની ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ચકાસણી થઈ શકે છે અને અમે સામાન્ય જનતાને હોસ્પિટલોને ડૉક્ટરોને કોઈને પણ આ ઇન્જેક્શનની ચકાસણી કરાવવી હોય તો વિનામૂલ્યે તેઓ જીટીયુનો સંપર્ક કરી શકે છે। વેન્ટિલેટર અને બાયપેપની તંગી વચ્ચે રાજકોટના એક તબીબે નવો નુસખો અપનાવ્યો। તબીબના નુસખાથી વેન્ટિલેટર અને બાયપેપ વગર પૂરતો ઓક્સિજન દર્દીને મળી રહે છે। ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા બેન સર્કિટનો ઉપયોગ કરી દર્દીને પૂરતો ઓક્સિજન આપી શકાય તેવો દાવો તબીબે કર્યો છે। ડોક્ટર સંદીપ હરસોડાએ દાવો કર્યો કે વેન્ટિલેટરની તંગી વચ્ચે બેન સર્કિટનો ઉપયોગ કરી 12 જેટલા દર્દીઓને ઓક્સિજન આપવામાં આવ્યો જેમાં કેટલાક દર્દીઓ સ્વસ્થ પણ થયા। સામાન્ય રીતે બેન સર્કિટ ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવે છે। અમે જોયું છે કે જે 30 લિટર ઓક્સિજન સાથે ઓક્સિજનનું લેવલ મેન્ટેન ના થતું હોય બરાબર છે જે 88-90 જેવું રહેતું હોય છે એ બેન સર્કિટ લગાવવાથી જે બાયપેપનું માસ્ક હોય છે એની સાથે બેન સર્કિટને કનેક્ટ કરી અને એમાંથી જે ઓક્સિજન આપતા હોય તો પોતાના પોતાનો લંગ્સનો જે પ્રેશર હોય છે એ અને આ ઓક્સિજન બે મેન્ટેન કરી અને એમના ઓછા ઓક્સિજન સાથે બોડીનું ઓક્સિજન વધારે સારી રીતે મેન્ટેન થતું હોય છે। જૂનાગઢમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેવામાં આવે છે। સતત બીજા દિવસે આવી ઘટના સામે આવી શહેરના લાલ બહાદુર સોસાયટી પાસે વેસ્ટ ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યો। સોસાયટીમાં 20થી વધુ હોસ્પિટલ અને લેબોરેટરી આવેલી છે જે મેડિકલ વેસ્ટ સોસાયટી બહાર જ ફેંકી દેશે। રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે છતાં અહીં કોઈ જ પ્રકારના પગલાં ભરાતા નથી। છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ ચારે તરફ ગંદકી અને અવ્યવસ્થાને લઈ તરાહિમામ થઈ ઉઠ્યા છે। જ્યાં જુઓ ત્યાં મેડિકલ વેસ્ટ પડેલું છે। હોસ્પિટલની બહાર તો ચારે તરફ ગંદકીના ઢગલા જોવા મળે છે। કોરોના દર્દીની સારવારમાં વપરાયેલ મેડિકલ વેસ્ટ હોસ્પિટલના દરવાજા નજીક પડેલા છે। તેમાં પીપી કીટ, ઇન્જેક્શનની ખાલી સિરીજ, મેડિકલ બોટલો અને પાણીના બોટલો, તો કોરોના દર્દીને આપવામાં આવેલો વધારાનો ખોરાક જે છે એ પણ અહીંયા જ ફેંકવામાં આવ્યો। અહીંથી જ ડોક્ટરો અને નર્સોની અવરજવર થાય છે પણ આ બાબતે કેમ હોસ્પિટલ તંત્ર અનદેખી કરે છે એ વિચારવા જેવી બાબત છે। 4 દિવસ પહેલાં એક આદિવાસી યુવતીએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જેની નોંધ ખુદ DDOએ લીધી હતી, તપાસના આદેશ પણ આપ્યા, પણ આજે સ્થિતિ જેમની તેમ જ છે। છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પણ આ બાબતે તપાસ કરી અને તેમણે આ બાબતે સરકાર કાળજી લે એવું જણાવ્યું। પૂરેપૂરી સારવાર અને રક્ષણ આપવું હોય તો હોસ્પિટલના પટાવાળાઓની પણ ભરતીઓ કરે અને આઉટસોર્સિંગથી ભરતી કરવી હોય તો આઉટસોર્સિંગથી ભરતી કરી અને સફાઈની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ। ત્યાં સફાઈ નથી, પીવાના પાણીની સુવિધા નથી, ટોયલેટની અંદર પણ પૂરેપૂરી સુવિધા ન હોવાના કારણે ત્યાં ગંદકી રહેશે અને ઓક્સિજનની જરૂર છે લઈ જવા સલીમ અને પલંગ નથી મળ્યો નીચે પથારી કરી અને પંખો ઊંચો છે બહુ એટલે નીચે શરીર તપ્યા એટલે ઘરેથી પણ ખોલીને આવ્યા છે એ કચરાના કારણે અમે બી આ બાજુ બેસતા હોઈએ તો સંક્રમિત થવાની સંભાવના થોડીક વધી જાય છે તો નમ્ર વિનંતી કે બધું સાફ સફાઈ રાખવામાં આવે અને સ્વચ્છતા જાળવવામાં આવે। બહુ ખરાબ પરિસ્થિતિ છે, સવારના 11 વાગે ઘણા આવ્યા છે પણ હજુ ખાટલો જ નથી મળ્યો, હજુ નીચે સુવાડ મેં કંઈ ટ્રીટમેન્ટ નથી કર્યો હજુ। બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદના ખોખરા સર્કલ પર બંગાળમાં પ્રવર્તમાન હિંસા વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન થયું પરંતુ ખોખરામાં મૌન રહીને આગવી રીતે વિરોધ કરવામાં આવ્યો। આ પ્રદર્શનમાં મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ પણ હાજર રહ્યા।
सामाजिक कार्यकर्ता अतुल गामेची द्वारा करवामां आवेली आरटीआई बाद वडोदरा नगर प्राथमिक शिक्षण समितिनुं भोपाळुं बहार आव्युं। छेल्ला एक वर्षथी शाळाओ बंद होवा छतां शिक्षण समिति द्वारा 5 करोड़थी वधु रकमनी खरीदी कराई। समिति द्वारा करोड़ोना खर्चे विद्यार्थियों माटे ड्रेस, नोटबुक अने अन्य अभ्यासना साधनों खरीदाया तेवो खुलासो करायो। सवाल ए छे के विद्यार्थीना नामे करोड़ों रूपया चाऊं कोण करी गयुं? पंचमहालना शहरा नगरपालिकाना सफाई कामदारोए नगर विस्तारमां सफाई सेवा बंद करता गंदकीनुं साम्राज्य छवाई गयुं छे। नगरजनोना आरोग्य सामे खतरो उभो थाय एवी स्थितिनुं निर्माण थयुं छे। एक महिनामां जे सफाई कामदारोनी सफाई कामगीरी नबळी हशे तेने छूटा करवामां आवशे तेवो निर्णय लेवाता सफाई कामदारोमां विरोध जोवा मळ्यो। तमाम 49 सफाई कामदारोने कायमी करवामां आवे तेवी मांगणी साथे कामदारो छे ए कामथी अड़गा रह्या। कर्मचारीओए शरत मूकी छे के 49માંથી એક પણ સફાઈ કામદારને છૂટા નહીં કરવામાં આવે એવું લેખિતમાં આપશે, ત્યારબાદ જ તેઓ કામ પર આવશે। નગરપાલિકાના અંદર ચીફ ઓફિસરને બોડીએ સર્વે સફાઈ કામદારને બોલાવી મૌખિકમાં કીધું હતું કે 4 કલાક નોકરી કરવાની, 4 કલાકનો પગાર આપીશું। અને સર્વે સફાઈ કામદારે નિર્ણય એવો કર્યો કે આજ કોરોનાની મહામારીમાં અમે અત્યારે કામ કરીએ છીએ જીવ જોખમમાં ઘાલીને કોરોનાના અંદર, અને આજે કોઈને રોટલો ના આપો તો કોઈની રોજી બી ના છીનવો, મારું એવું કહેવું છે બોડીને। શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસરે બોલાવવામાં આવ્યા હતા સર્વે સફાઈ કામદારને કે તમને અડધો દિવસ નોકરી કરવાની, અડધો દિવસનો પગાર મળશે। સર્વે સફાઈ કામદારે રજૂઆત કરી કે સાહેબ અમારી કાયમીની જાહેરાત આપો ને અમને લિખિતમાં લખીને આપો કે 50 થી 49 મજૂરને છૂટા કરવામાં નહીં આપે ને તમારી કાયમીની જાહેરાત પણ આપવામાં આવશે। બોડીના ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષની રૂબરૂમાં તેઓને 1 મહિનાની મહેતાલ આપી 5-6 સુધી તેઓએ સારી કામગીરી કરશે તેઓને રાખવામાં આવશે। બાકીના 5-6 2021 પછી જેની નબળી કામગીરી હશે તો તેઓને છૂટો કરવા નિર્ણય કરવામાં આવે છે। ગાંધીનગરમાં ખાતરના ભાવ વધારા મુદ્દે આક્રોશ જોવા મળ્યો। વિવિધ કંપનીઓએ ખાતરના ભાવમાં વધારો ઝીક્યો છે। ચૂંટણી પહેલા ભાવ ઘટાડો કર્યો હતો, હવે ભાવ વધતા ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવ ઘટાડ્યો હતો અને ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રીએ ખાતરમાં ભાવવધારો નહીં થાય તેવી ખાતરી પણ આપી હતી, પણ ચૂંટણી બાદ ફરીથી ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં આક્રોશ છે। ખાતરના ભાવ મુદ્દે દિલીપ સંઘાણીએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1 અઠવાડિયામાં ભાવ ઘટવાની શક્યતા છે, ભાવ ઘટે તેવા તમામ પ્રયત્નો તેમના તરફથી થઈ રહ્યા છે, ખેડૂતોને રાહત મળે તેવી આશા છે, સરકાર બેઠક બાદ સબસિડી ઘટાડી શકે, હાલ તો જૂના ભાવથી જ ખાતર વેચાય છે। ફરી ભાવ વધારો કરવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે કોઈ પણ ખેડૂતોએ ભ્રમિત થવું નહીં અને ભાવ વધારો કરવામાં આવેલ નથી, કારણ કે તેઓને ગુજરાતમાં ચૂંટણી માટે મત લેવાના હતા, પશ્ચિમ બંગાળના મત લેવાના હતા અને રાજકીય રોટલા શેકવાના હતા, તે માટે ખેડૂતોને ભ્રમિત કરવા માટે તેઓ ભ્રમિત ન થવા માટેની અપીલ કરી હતી, પરંતુ આજે જે ભાવ વધારો લાદી દેવામાં આવ્યો છે 1 મેથી તાજેતરમાં ખાતર ઉત્પાદન કંપનીઓ દ્વારા DAP, MOP, NPK વગેરે ખાતર પર ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો। આના અનુસંધાને ખાતર કંપનીઓ સાથે ભારત સરકારની એક ઉચ્ચ કક્ષાની મિટિંગ કરવામાં આવી હતી। આ મિટિંગની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે વર્તમાન સમયની અંદર કોઈપણ પ્રકારનો ભાવ વધારો કરવામાં નહીં આવે, જૂના ભાવે જે ખાતર મળતું હતું એ જ ભાવે ખાતર ખેડૂતોને ઉપલબ્ધ થશે। અરવલ્લીમાં મેશ્વો નદી કિનારાના ગામડાઓ માટે સારા સમાચાર સામે આવ્યા। નદીમાં પાણી છોડવા માટેની રજૂઆત બાદ સિંચાઈ વિભાગ દ્વારા 30 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો। ગાંધીનગર ખાતે રજૂઆત બાદ સિંચાઈ વિભાગે પાણી છોડ્યું છે, જેના કારણે હવે ઉનાળામાં મેશ્વો નદી કિનારાના ગામડાઓને ઘણો લાભ થશે। વિશ્વ ઉમિયાધામ મંદિરે ઓક્સિજન બેંક શરૂ કરી, લોકોને નિઃશુલ્ક ઓક્સિજન વિતરણ કરશે। અમેરિકાથી આવનાર 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ઓક્સિજન બેંક શરૂ કરાઈ છે, જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલને નિઃશુલ્ક અપાઈ રહી છે। છેલ્લા 7 દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિઃશુલ્ક હોસ્પિટલ અને દર્દીઓને આપવામાં આવી છે। ઓક્સિજન બેંકના ભગીરથ
कार्यमां भारत उपरांत विदेशमां वसता परिवारों खूब मोटा प्रमाणमां आर्थिक योगदान आपी रह्या छे। विश्व उमिया फाउंडेशननी संगठन टीम द्वारा कोरोना दर्दीओने प्राणवायु न खूटे ए माटे दिवस रात मेहनत करवामां आवी रही छे। ઓક્સિજનનો પ્રોબ્લેમ છે એવી હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવાનું ફ્રી ઓફ ચાર્જ આયોજન કરવામાં આવ્યું, એ સિવાય કે જેને ઓક્સિજનની જરૂરિયાત છે અને હોસ્પિટલની અંદર એડમિશન મળતું નથી તેવા પેશન્ટોને ઘરે સારવાર થઈ શકે એ હેતુથી પોતાના ઘરે પણ ઓક્સિજનની બોટલ મળી રહે એના માટે વિશ્વ ઉમિયાધામ સંસ્થાએ જાસપુર ખાતે એનું એક આયોજન કરી અને આયોજન પ્રમાણે દરેકને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટેની આયોજનની વ્યવસ્થા કરી। મહેસાણાના બહુચરાજી સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાશે। રૂપિયા 50 લાખના ખર્ચે આ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થશે। મહેસાણા જિલ્લા કલેક્ટરે સિવિલની મુલાકાત લીધી। જિલ્લા કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી। પછાત વિસ્તારના લોકોને તેનો લાભ થશે। વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, જેના કારણે જિલ્લામાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે। વાપી સહિત વલસાડની હોસ્પિટલોને પૂરતો ઓક્સિજન જથ્થો નથી મળી રહ્યો, જેથી હવે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને દાખલ થવા પર રોક લગાવી છે। વાપીની જનસેવા હોસ્પિટલ બહાર સંચાલકો ઓક્સિજનના અભાવના કારણે દર્દીઓની એન્ટ્રી પર લગાવાતું બેનર લગાવી દીધું છે। શહેરના અન્ય હોસ્પિટલની પણ આવી જ હાલત છે। વલસાડ જિલ્લાને હાલ દૈનિક 25-30 ટન ઓક્સિજનની જરૂરિયાત છે, જેની સામે માત્ર 12 ટન જથ્થો મળે છે। આપ સૌ જાણો છો કે અત્યારે આખા દેશમાં અને રાજ્યમાં પણ ઓક્સિજનનું જે પ્રમાણ છે એ ખૂબ વપરાશનું એ ખૂબ જ વધી ગયું છે। આપણને શરૂઆતમાં જે પ્રમાણથી ચાલતું હતું એના કરતાં આપણે લગભગ 3-4 ગણું પ્રમાણ વધી ગયું છે। એના કારણે થોડી અસર છે, પણ એની સામે જો આપણે કરકસરથી ઉપયોગ કરીશું તો આ એની સામે પણ આપણે યોગ્ય રીતે રસ્તો કાઢી શકીશું। સબસે બડી સંસાધન કી જો જરૂરત હૈ वो एकमात्र है, वो है ऑक्सीजन, ऑक्सीजन और केवल ऑक्सीजन। बाकी चीज़ें जहाँ तहाँ से जैसे तैसे मैनेज हो सकती है, हो रही हैं, लेकिन ऑक्सीजन किसी की कैपेसिटी नहीं है कि खुद से पैदा करे या खुद से बनाए या खुद से अपनी सप्लाई पूरी करे, ये सबसे बड़ा है। तो प्रशासन को इसको गंभीरता से लेना पड़ेगा। ये हॉस्पिटल में ऑलरेडी दाखल दर्दियों से ये लोगों ने पूरी सारवार साची सारवार मिली रहे एनी माटे हमें अत्यारे नवा पेशेंट नहीं ले सकता। जो ऑक्सीजन हमने पूरता प्रमाण में मिली रहे तो हमें ये वस्तु हमें તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।